લખતર તાલુકાના ઇંગરોળી ગામમાં ઘુસીખોર કોકના આરોપીને ઝડપી પાડી છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે. ત્યારે પોલીસ ટીમ ઉપર ઘુસીખોરના પેરોલ જમ્પ કરી ગયેલ આરોપીએ દ્વારા ફાયરિંગ કરાયું હતું. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક આરોપીઓના ગુનાહિત કૃત્યને લઈને ઘુસીખોર ગુનો દાખલ કરી અલગ અલગ જેલ હવાલે કરવામાં આવ્યા છે. ત્યારે આવા આરોપીઓ પેરોલ મેળવીને પેરોલ ઉપર બહાર આવી પછી પેરોલ જમ્પ કરી જેલમાં હાજર નહીં થતા ત્યારે આવા આરોપીઓને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરાંગ પંડ્યા, ડૉક્ટર જે છે નાયબ પોલીસ અધિક્ષક એચપી દોશીના માર્ગદર્શન મુજબ અવારનવાર ડે કોમ્બિંગ, નાઇટ કોમ્બિંગ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે ઘુસીખોરના પેરોલ જમ્પ કરેલ આરોપી ફિરોઝ અલી મલિક તથા શરીફ અલારખા ડફેર ઇંગરોળી ગામ હોવાની બાતમી મળતા એલસીબી પોલીસ ટીમ, બજાણા પીએસઆઈ આરએચ ઝાલા સહિતની ટીમ પહોંચી હતી. બંને આરોપીઓને કોર્ડન કરી લેતા બંને આરોપીઓ દ્વારા પોલીસ ટીમ પર ફાયરિંગ કરી છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેમ છતાં પોલીસ સ્ટાફ દ્વારા તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીઓ દ્વારા કરાયેલા હુમલામાં બજાણા પીએસઆઈ આરએચ ઝાલા ઘાયલ થયા હતા. તેમને લખતર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા આવ્યા હતા. ત્યારે બનેલ બનાવની ગંભીરતાને લઈને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર ગિરીશ પંડ્યા, નાયબ જિલ્લા પોલીસ વડા એચપી દોશી, એલસીબી પીઆઈ વીવી ત્રિવેદી સહિતના અધિકારીઓ લખતર પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા હતા અને આરોપીની પૂછપરછ શરૂ કરી હતી. સુરેન્દ્રનગર એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વીવી ત્રિવેદી તથા તેમના અધિકારી કર્મચારીઓને તારીખ 5/12/2012 રોજ એક ચોક્કસ બાતમી મળેલ કે સુરેન્દ્રનગર જિલ્લામાં જ અગાઉ એક ગુચ્છીટોકનો ગુનો દાખલ થયેલો છે 2020 સાલમાં. એ ગુચ્છીટોકના ગુનામાં સુરેન્દ્રનગરના ગેડિયા ગામના 20 વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે. આ ગુનાના કામે જે અટક કરેલ વ્યક્તિઓ છે તેમાંથી જે 4 વ્યક્તિઓ પેરોલ જમ્પ કરેલા છે તેવા ફિરોજ અલી ખાન જત મલેક, શરીફ અલ્લા ખાન ડફેર, અલુ નથુ ડફેર તેમજ રસુલ નથુ ડફેર, આ લોકો ઇંગરોળી ગામે આવેલા છે. કારણ કે એ લોકો આમાંથી 4માંથી 3 વ્યક્તિઓ છે એ મૂળ ઇંગરોળી ગામના છે, આમ અત્યારના રહે છે. એટલે ઇંગરોળી ગામે એ લોકો એક ચોક્કસ સમયે આવવાના છે તેવી ગઈકાલના 5 તારીખના રોજ એલસીબી પીઆઈ તથા તેમના સ્ટાફને બાતમી મળેલ. એલસીબી પીઆઈ તથા તેમનો સ્ટાફ આ બાબતે વોચ રાખી અને ઇંગરોળી ગામે જે જગ્યાની વોચ હતી તેની આસપાસ ગોઠવાયેલા હતા. પરંતુ આ બાબતના જે ગુનેગારો છે કે જેમ કે ફિરોઝ અલી ખાન તે અગાઉ 31 ગુનામાં પકડાયેલો છે, શરીફ અલ્લારખા 61 ગુનામાં પકડાયેલો છે, અલી નથુ છે એ 58 ગુનામાં પકડાયેલો છે, તેમજ રસુલ નથુ છે એ 62 ગુનામાં પકડાયેલો છે. એટલે ઘણી જ વખત પોલીસ કસ્ટડીઓમાં તે એરેસ્ટ થયેલ છે. પોલીસ ઉપર તેમને હુમલાના પણ ગુના છે, ચોરીઓના ગુના છે, ગુચ્છીટોકમાં પણ પેરોલ જમ્પ કરેલા છે. તેમની પાસે હથિયાર હોવાની પણ પૂરેપૂરી બાતમી હતી કે તેઓ કોઈ પણ મારક હથિયાર સાથે હતા. આવી બાતમી સાથે ત્યાં ઘેરો ઘારેલ હતા, પોલીસે વોચ રાખેલ હતી અને ફિરોઝ અલી ખાન અને એ બધા ચારેયને એક એવી શંકા જ હતા કે કોઈ નજીકમાં એવી મુવમેન્ટ છે તે શંકા જ હતા. તેઓ ચારે અલગ અલગ દિશામાં ભાગવાની કોશિશ કરેલ. આમાં 4માંથી 2 અલી નથુ ડફેર અને રસુલ નથુ ડફેર એ પોલીસને ચકમો આપી, પરંતુ પોલીસ એમના હાથમાં એક છરા હતા અને પોલીસને ચકમો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી અને તેઓ ઘરની પાછળના ભાગેથી નાસી ગયેલા હતા. અને ફિરોઝ અલી ખાન અને શરીફ અલ્લારખા આ 2 તોમતદારો છે કે જે પોલીસે સ્થળ ઉપરથી પકડેલા છે. બંને તોમતદારોમાંથી બંને તોમતદારો અલગ અલગ સમયે પ્રથમ પહેલા લાકડીના મારક હથિયારથી પોલીસ ઉપર હુમલો કરેલ, પીએસઆઈ ઉપર અને સ્ટાફ ઉપર, તેમજ છરી દેખાડી અને બાદમાં તેમની પાસે રહેલ જોટો કે જે પીએસઆઈ ઉપર ફાયરિંગ કરતા સદનસીબે પીએસઆઈ એમને ઈજા થયેલી નથી અને પીએસઆઈએ તેમાં વળતો પણ એક ફાયરિંગ કરતા તે હથિયારથી તેમને કોઈ આમ શક્તિ ઈજા ન થયેલી હોય તેથી તેઓને ત્યાં સ્થળ ઉપર જ પકડી લેવામાં આવેલા હતા બળ પ્રયોગ વાપરીને. અને ફિરોઝ અલ્લારખા અને શરીફ અલ્લારખાને હાલ પોલીસે, એલસીબી પોલીસે ગઈકાલે એમને અરેસ્ટ કરેલ છે. આ સિવાયના અન્ય તોમતદારો પણ જે છે ગુચ્છીટોકમાં તેઓ પણ પેરોલ જમ્પ ઉપર છે, તેઓની પણ પોલીસ અત્યારના વોચ ચાલુ છે. આ બાબતે લખતર પોલીસ સ્ટેશન વિસ્તારનો ગુનો બનતો હોય જેથી લખતર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ઝાલાના હોય શ્રી સરકાર તરફે આઈપીસી 307 તથા આર્મ્સ એક્ટ મુજબની